જય શ્રી કૃષ્ણ. સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં આવતી અષ્ટમી, જે જન્માષ્ટમી તરીકે વિખ્યાત છે, તે જન્માષ્ટમી વ્રતની વિધિ, જન્માષ્ટમી વ્રતની કથા તથા તે જન્માષ્ટમી વ્રતના ઉદ્યાપનની વિધિ સાથે મળીને શ્રવણ કરશું. આશા રાખું આપને વિડીયો જરૂર પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરી અને શેર અવશ્ય કરશો. આત્મીય સત્સંગ રસિકો, વ્રત કરનારે વ્રતના આગલા દિવસે દાંતણ કરી એકવાર ભોજન કરવું, પછી વ્રતના દિવસે નિત્ય કર્મ કરી દેવોને પ્રાર્થના કરવી કે સૂર્ય, ચંદ્ર, યમ, કાળ, બે સંધ્યા, પ્રાણી, દિવસ, રાત્રિ, પવન, દિગ્પાલ, પૃથ્વી, આકાશ, ખેચર, નર એ સર્વે બ્રહ્માની આજ્ઞાથી અહીં રહો એમ કહી ફળ, પુષ્પ, અક્ષત અને જલપૂર્ણ તામ્રપાત્ર લઈ માસ અને પક્ષનું ઉચ્ચારણ કરી અમુક ફળની પ્રાપ્તિ માટે અને પાપના ક્ષય માટે અથવા ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત હું કરીશ એવો સંકલ્પ કરવો અને કહેવું કે શ્રાવણ વદ આઠમના દિવસે શ્રી કૃષ્ણના ઉદ્દેશ્યથી હું વ્રત કરું છું. આજ હું ઉપવાસી રહી જન્માષ્ટમી માસ અને રોહિણી સહિત ચંદ્રની પૂજા કરીશ અને બીજા દિવસે પારણું કરીશ. હે ગોવિંદ, તમે પ્રસન્ન થાઓ એમ કહી જળ ભૂમિ પર છોડી દેવું. આમ તો આ આખી વિધિ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવી, ત્યાર પછી કેળના સ્તંભ, આંબાના પાન, જલપૂર્ણ કુંભ, વસ્ત્ર, દીપ, પુષ્પમાળા, અગ્નિ, ખડ્ગ, કૃષ્ણછાત્ર, રક્ષામણી, દ્વારસ્થ મુશલ આદિની દેવકીના સૂત્યગારા ગૃહની રચના કરવી અને એમાં ષષ્ઠી દેવીની સ્થાપના કરવી, પછી દિવાલો પર પુષ્પની અંજલિવાળા દેવ, ગંધર્વ, વસુદેવ, દેવકીજી, નંદરાયજી, યશોદાજી, ગર્ગાચાર્ય, ગોપીઓ, ગોપ, ધેનુકાસુર, કુવડિયાપીર્ડ હાથી, યમુનાજી, કાલિય અને ગોકુલમાં કૃષ્ણચરિતનું આલેખન કરવું. સુતિકા ગૃહમાં મચ્છરદાનીથી ઢાકેલો પલંગ રાખવો. સત્સંગ રસિકો, એ દિવસે મધ્યાહ્ને નદી અથવા જલાશયમાં તલથી સ્નાન કરવું અને મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પરિવારની પૂજા કરવી. યેભ્યો માતે પાવિત્રે એ મંત્ર જપી આગમાર્થે એ મંત્રનો ઉચ્ચાર કરી અને ઘંટાનાદ કરવો. અપસર્પંતુ એ મંત્ર બોલી છોટીકા મુદ્રાથી ઉપદ્રવ કરનારને દૂર કરવા. તીક્ષ્ણદંશ મંત્ર ભણી ક્ષત્રપાલની પ્રાર્થના કરવી, પછી આચમન પ્રાણાયામ કરી કૃષ્ણ પૂજાનો સંકલ્પ કરવો અને એ આ બધી વિધિ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવી, પછી કળશ પૂજન અને શંખ પૂજન કરવું અને પુરુષ સુખથી ન્યાસ કરવા, પછી રંગોથી રચેલા સર્વતો ભદ્રમંડળમાં છિદ્ર રહિત ત્રાંબાના અથવા માટીના કુંભની સ્થાપના કરવી, એમાં જળ ભરવું, કંઠમાં સુંદર વસ્ત્ર વીંટવું અને તેમાં પંચરત્ન, ફળ, અક્ષત, ચંદન અને સુવર્ણ નાખવું, એના પર યવથી ભરેલું ત્રાંબાનું અથવા વાંસનું પાત્ર ઢાંકવું અને વસ્ત્રથી તેનું આચ્છાદન કરવું, પછી અષ્ટદલ કમળનું આલેખન કરવું, પછી સુવર્ણની, રજતની, ત્રાંબાની કે પિત્તળની અથવા માટીની અથવા તો કાષ્ટથી રંગીન મૂર્તિ તૈયાર કરાવી, પછી અગ્નિત્યારણ કરી એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા કરી એના ઉપરથી અગ્નિ ઉતારી મૂર્તિના ગાલનો સ્પર્શ કરી નામ મંત્ર તથા પ્રાર્થના કરવી અને કહેવું આ દેવની પૂજા માટે આ મૂર્તિમાં પ્રાણ રહો, પ્રાણ ફરો અને દેવત્ય આવો એમ કહી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, પછી દેવમાતા દિવ્ય રૂપા સુવદના દેવકીજીનું ધ્યાન ધરવું, તેમજ પર્યંકમાં સુતેલા સ્તનપાન કરી રહેલા શ્યામ કમળની કાંતિવાળા ભગવાન બાલકૃષ્ણનું ધ્યાન ધરવું, ત્યાર પછી ઓમ દેવક્યય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ દેવ્યય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ યશોદાય નમઃ, ઓમ નંદાય નમઃ, ઓમ બલદેવાય નમઃ, ઓમ ચંડિકાય નમઃ અને ઓમ સપરિવારાય નમઃ. આ મંત્રો બોલી દેવકીજીનું, ભગવાન શ્રીકૃષ્ણનું, શ્રીદેવીનું, વસુદેવજીનું, યશોદાજીનું, નંદનું, બલદેવજીનું અને ચંડિકા દેવીનું તથા શ્રીકૃષ્ણના પરિવારજનનું પૂજન કરવું.
પછી ઓમ સપરિવારાય નમઃ કહી ભગવાન શ્રી કૃષ્ણને આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, ચંદન અને પુષ્પ અર્પણ કરવા, પછી ભગવાનના અંગ પૂજા કરવી, ગોવિંદાય નમઃ કહી ચરણની પૂજા કરવી, માધવાય નમઃ કહી પિંડીની પૂજા કરવી, મધુસૂદનાય કહી નાભીની પૂજા કરવી, ઋષિકેશાય નમઃ એ મંત્ર કહી હૃદયની પૂજા કરવી, શંકર્ષણાય નમઃ કહી સ્તનની પૂજા કરવી, વામનાય નમઃ કહી બાહુની પૂજા કરવી, દૈત્ય સાધનાય નમઃ કહી હસ્તની પૂજા કરવી, અને હરિકેશાય નમઃ કહી અને કંઠની પૂજા કરવી, ચારુ મુખાય નમઃ કહી મુખની પૂજન કરવું, ત્રિવિક્રમાય નમઃ કહી નાકની પૂજા કરવી, પુંડરિકાક્ષાય નમઃ કહી અને નેત્રની પૂજન કરવું, નૃસિંહાય નમઃ કહી કાનની પૂજા કરવી, ઉપેન્દ્રાય નમઃ કહી લલાટની પૂજા કરવી, અને હરયે નમઃ કહી મસ્તકની અને શ્રી કૃષ્ણાય નમઃ એમ કહી સર્વાંગની પૂજા કરવી, પછી મંત્ર સહિત ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્યો, આચમન, કરોર્ધવર્તન, ફળ, તાંબુલ, દક્ષિણા, આરતી અને પુષ્પાંજલિ અર્પવી, પછી ગરુડ પુરાણમાં કહેલા મંત્રો સહિત ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી, ત્યાર પછી ગાયના ઘીથી વસોધારા કરવી, પછી જાતકર્મ, નાલછેદન, ષષ્ઠી પૂજા, નામકર્મ વગેરે સંક્ષિપ્તથી કરવા, ત્યાર પછી ચંદ્રોદય થાય ત્યારે સ્થંડિલ અથવા મૂર્તિમાં નામમંત્ર વડે રોહિણી સહિત ચંદ્રની પૂજા કરવી, શંખમાં જળ ભરી તેમાં પુષ્પ, દર્ભ અને ચંદન નાખી ઘૂંટણભર રહી મંત્ર સહિત ચંદ્રને અર્ઘ્ય આપવો, પછી વિવિધ મંત્રોથી અને વિષ્ણુ સહસ્ત્રમાં કથિત નામોથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના કરવી અને જાગરણ કરવું, અને શ્રીકૃષ્ણના સ્તોત્રનો પાઠ કરી પુરાણોની કથા સાંભળવી, બીજે દિવસે સવારમાં સ્નાન કરી નિત્યકર્મ કરી વિધિ સહિત ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી, અને બ્રાહ્મણોને ભોજન કરાવી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાઓ કહી સુવર્ણ, ગાય અને વસ્ત્રો વગેરેના દાન એ બ્રાહ્મણોને આપવા, પછી પ્રાર્થના મંત્રો સહિત ભગવાન શ્રીકૃષ્ણનું વિસર્જન કરવું અને મૂર્તિ બ્રાહ્મણને આપવી, અને પારણું કરી વ્રત સમાપ્ત કરવું, અને વિવિધ મંત્રો બોલી ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર વંદન કરવા, આ પ્રમાણે જન્માષ્ટમી વ્રતની વિધિયુક્ત પૂજા બ્રાહ્મણ પાસે કરાવવી. આત્મીય સત્સંગ રસિકો, હવે એ જન્માષ્ટમી વ્રતની કથા આપણે શ્રવણ કરીએ. આત્મીય સત્સંગ રસિકો, મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણને પૂછવા લાગ્યા. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ગોવિંદ, આપના અનુગ્રહથી અમે શત્રુઓને રણમાં હણ્યા છે, આપના જ પ્રસાદથી અર્જુને કર્ણનો સંહાર કર્યો છે, આપના જ પ્રસાદથી અમે જેનું મૃત્યુ જ નહોતું એવા અજેય ભીષ્મ પિતામહને પણ જીત્યા છે, આપની કૃપાથી અમે અશક્ય કર્મને કરી નિષ્કંટક રાજ્ય મેળવ્યું, અને આપના જ અનુગ્રહથી અમને આચાર, દંડનીતિ, રાજધર્મ અને ક્રિયાવિધિ સર્વે પ્રાપ્ત થયા. હવે હે પ્રભુ, હે અચ્યુત, હું જન્માષ્ટમી વ્રત વિશે સાંભળવાની ઈચ્છા રાખું છું. એ વ્રત ક્યારે ઉત્પન્ન થયું અને એનું પુણ્ય ફળ શું છે અને એની વિધિ શું છે? એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ધર્મરાજ, હે રાજન, સાંભળો, એ વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત વિશે કહું છું જેનું ફળ પણ સર્વત્ર પ્રસિદ્ધ છે. રાજવંશમાં ઉત્પન્ન થયેલા દૈત્યોના ભારથી અત્યંત પીડિત પૃથ્વી પિતામહ બ્રહ્માજીના શરણમાં ગઈ, એટલે પૃથ્વીનો ભાર સમાધિ દ્વારા જાણી સર્વે દેવો સહિત બ્રહ્માજી શ્વેતદીપમાં આવ્યા અને સ્થિર મનથી મારી સ્તુતિ કરવા લાગ્યા. હું પ્રસન્ન થયો અને તેમની સામે પ્રગટ થયો. મને જોઈ તેઓ ભક્તિ ભાવથી વંદન કરવા લાગ્યા અને બ્રહ્માજીને આગળ કરી પૃથ્વીનો ભાર દૂર કરવાનું મને નિવેદન કર્યું, મારી પ્રાર્થના કરી. એ સાંભળી હું વિચારવા લાગ્યો કે પૃથ્વીમાં ક્ષત્રિય રૂપે ઉદ્ભવેલા દાનવોને કેવી રીતે મારવા, કારણ કે તેઓ સ્વધર્મમાં રત છે અને મહાન, બળવાન અને પરાક્રમી છે. પછી મનમાં નિશ્ચય કરી મેં બ્રહ્માને કહ્યું, પૂર્વે વસુદેવ અને દેવકીજી પ્રજાની કામનાથી મારી ભક્તિ કરતા હતા અને મહાન તપ કરતા હતા, ત્યારે મેં પ્રસન્ન થઈ એમને વરદાન માગવાનું કહ્યું. તેમણે કહ્યું કે હે દેવ, આપ પ્રસન્ન થયા હો તો
તો અમને આપના જેવો પુત્ર થાય, એટલે મેં તથાસ્તુ એમ પ્રસન્નતાથી કહ્યું. એમની કામના પૂર્ણ કરવા હું એમને ત્યાં અવતરીશ. અપ્સરાઓએ પણ પોતપોતાના અંશથી વ્રજમાં જન્મ લેવો, યોગમાયાએ નંદજીના ઘરે યશોદાના ઉદરે જન્મ લેવો, એમ યોગમાયાએ દેવકીજીના ઉદરમાં મારા તેજરૂપ રહેલા ગર્ભને ખેંચી રોહિણીના ઉદરમાં લઈ જવો, એટલું કહી હું અંતર્ધ્યાન થઈ ગયો. પછી બ્રહ્માદી દેવોએ મારા તરફથી દિશામાં પ્રણામ કર્યા અને પૃથ્વીને આશ્વાસન આપી સૌ સ્વસ્થાને ગયા. પછી હે યુધિષ્ઠિર, કંસે વસુદેવ સાથે કારાગૃહમાં રહેલા દેવકીના 6 પુત્રો મારી નાખ્યા. ત્યારે મેં સ્વતેજથી દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને શ્રાવણ વદ 8મના દિવસે મધ્ય રાત્રિએ જ્યારે સૌ સૂતા હતા ત્યારે હું ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો. એ વખતે રોહિણી નક્ષત્ર હતું, સઘળા ગ્રહો શુભ હતા અને મનુષ્યો પ્રસન્ન હતા. મને જોઈ વસુદેવ પ્રસન્ન થયા, પરંતુ કંસના ભયથી શોકાતુર થયેલા એણે હાથ જોડી આદરથી વારંવાર મારી સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, યોગીઓને પણ આ અલૌકિક રૂપના દર્શન થતા નથી, જેના તેજથી આ સુતિકા ગૃહમાં પણ પ્રકાશ થઈ ગયો છે. હે ભગવાન, જેણે મારા બાળકોને મારી નાખ્યા છે એવા કંસથી હું ડરું છું. આપ આ અલૌકિક રૂપ જે શંખ ચક્ર ગદા પદ્મ અને કૌસ્તુભથી શોભે છે, મુકટ હાર બાજુબંધ વલય આદિથી અંકિત છે, જે પિત વસ્ત્રોથી અને નાદ કરતી કાંચન મેકલાથી વિરાજિત છે, જેના કમલ જેવા નેત્ર સ્ફુરે છે અને જેની પ્રભા શ્યામ અને મરકત જેવી સ્વચ્છ અને કોટી સૂર્ય જેવી તેજસ્વી છે, એ રૂપને હે ભગવાન આપ વિલીન કરી દો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, વસુદેવની પ્રાર્થનાથી મેં ચતુર્ભુજ સ્વરૂપનો ત્યાગ કર્યો અને પ્રાકૃત બાળકનું રૂપ ધારણ કર્યું અને મને ગોકુલમાં લઈ જાઓ એમ મેં વસુદેવનીને કહ્યું. વસુદેવ મને લઈ અને ચાલ્યા, એટલે મારા પ્રભાવથી બંધ બારણા આપોઆપ ખુલી ગયા. મોજા ઉછળથી યમુનાએ માર્ગ આપ્યો અને વાસુદેવ ગોકુળમાં ગયા અને યશોદાની શૈયામાં મને રાખી એમાં રહેલી કન્યાને લઈ પાછા મથુરામાં સ્વસ્થાને આવ્યા. કન્યાને દેવકીની શૈયામાં મૂકી ચરણોમાં બેડી નખાઈ ગઈ અને સઘળા દ્વાર પૂર્વવત બંધ થઈ ગયા, એટલે કન્યા ઊંચા સ્વરે રુદન કરવા લાગી અને રક્ષકો જાગી ગયા અને દેવકીજીને પ્રસન્ન થયો છે એવું કંસને નિવેદન કર્યું. એ સાંભળી ભયથી અત્યંત વ્યાકુળ થયેલો કંસ શૈયામાંથી ઉઠી પડતો આખડતો દેવકીજીના સુતિકા ગૃહમાં ગયો અને પોતાની રુદન કરતી બહેન દેવકીનો અનાદર કરી પેલી કન્યાને પકડી શિલા પર પછાડી. એ કન્યા પણ કંસના હાથમાંથી છટકી આકાશમાં જઈ અને બોલી, હે મૂઢ, મને મારવાથી તને શું ફળ મળશે? તારો શત્રુ તો અન્ય જગ્યાએ ઉત્પન્ન થઈ ચૂક્યો છે. આ સાંભળી કંસ અત્યંત કોપ્યો અને પોતાના સેવકોને બાળકોને મારવાનો આદેશ આપ્યો. તેઓ નગરમાં, ગામમાં, વનમાં, ઉપવનોમાં અને વ્રજમાં જ્યાં બાળકો મળે ત્યાં તેમને મારવા લાગ્યા. એક દિવસ બાળકોને મારતી મારતી પૂતના ગોકુળમાં આવી અને સ્તન આપી મને ધવરાવવા લાગી. મેં એના પ્રાણ શોષી લીધા. પછી તે તૃણાવર્ત, બકાસુર, અરિષ્ટ, ધેનુકાસુર, કેશી આદિ દૈત્યને હણી મારું પરાક્રમ દર્શાવ્યું. એ પછી મથુરામાં જઈ કુવલિયા પીડ હાથી ચારુણ વગેરે મલ અને કંસ વગેરે દાનવોને મારી મારા સ્વજનોને આનંદિત કર્યા. દેવકી વસુદેવ મને હર્ષથી ભેટ્યા, કંસના અન્ય અસુરોને મારી લોકોને નિર્ભય અને સુખી કર્યા. લોકોએ પ્રસન્નતાથી મારી સ્તુતિ કરી અને મારો જન્મોત્સવ ઉજવવાની યાચના કરી. લોકોની ભક્તિ શ્રદ્ધા અને સ્નેહ જોઈ મેં પ્રસન્ન થઈ મારો જન્મ દિવસ કહ્યો અને લોકોએ જે વ્રત કર્યું એનો વિધિ હવે હું કહું છું. ભગવાન કહે છે, જન્માષ્ટમીના દિવસે દાતણ કરી, પવિત્ર જળમાં સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, નિત્ય કર્મ કરી. હે પુનરીક્ષ, હે અવ્યય, આજ હું ઉપવાસ કરીશ અને કાલે ભોજન કરીશ. આપ મારું રક્ષણ કરો એવો સંકલ્પ કરવો. પછી નિયમ લઈ પૂજા સામગ્રી તૈયાર કરી ફળ પુષ્પ વગેરેથી સુંદર મંડપ તૈયાર કરવો. એમાં દ્વાદશ મંત્ર ભણી ષોડશોપચારથી મારી પૂજા કરવી.
પછી દેવકી, વસુદેવ, બલદેવ, રોહિણી, નંદજી, યશોદાજી, ગોપીઓ, ગોવાળિયાઓ, ગોકુળ, યમુના, યોગમાયા સર્વેની મંત્રો સહિત પૂજા કરવી. પછી સુવર્ણની, રજતની, ત્રાંબાની, પિત્તળની અથવા તો મૃતિકાની, કાષ્ટની, પ્રસ્તરની અથવા અન્ય પ્રકારની મૂર્તિ તૈયાર કરી અને મારી પૂજા કરવી. રાત્રિએ જાગરણ કરવું, ગીત, નૃત્ય અને વાદ્યના રવથી મહોત્સવ કરવો, જાતકર્મ, નામકરણ વગેરે સંસ્કાર કરવા, સ્તોત્રનો પાઠ કરવો અને કથા સાંભળવી. પછી બીજે દિવસે બ્રાહ્મણ જમાડી અને વ્રતનું પારણું કરવું. હે યુધિષ્ઠિર, આ ઉત્તમ વ્રત કરવાથી સર્વે કામનાઓની પૂર્તિ થાય છે અને અંતે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. જે મૂઢ મનુષ્ય આ વ્રત કરતો નથી એ નરકમાં પડે છે, એટલે પ્રયત્નપૂર્વક આ વ્રત કરવું એટલે પાપ રહિત થવાય. આ વિષયમાં હવે એક પ્રાચીન કથા કહું છું કે અંગદેશમાં મિત્રજીત નામે રાજા હતો. તેનો પુત્ર સત્યજીત તેજસ્વી અને સદાચારી હતો. તે ધર્મજ્ઞ, પ્રજાનું વિધિવત પાલન કરતો હતો અને એને આનંદિત રાખતો. પરંતુ પ્રારબ્ધના યોગથી ધર્મિષ્ઠ મિત્રજીત રાજા પાખંડીઓના સહવાસમાં આવ્યો એટલે અધર્મી થયો અને વેદ, શાસ્ત્ર, પુરાણોની નિંદા કરવા લાગ્યો, બ્રાહ્મણોનો અને ધર્મનો દ્વેષ કરવા લાગ્યો. હે ભરતશ્રેષ્ઠ, કાળક્રમે એ રાજા મૃત્યુ પામ્યો અને યમદૂતો એને પાશવડે બાંધી યમરાજાની પાસે લઈ ગયા. પછી પીડા પામતો અને માર ખાતો એ રાજા નરકમાં પડ્યો. ઘણા વર્ષ નરકનું દુઃખ વેઠી થોડું પાક બાપી રહ્યું એટલે એ પિશાચ થયો. ભૂખ અને તડપથી પીડાતો એ પિશાચ મારવાડ અને મેવાડમાં ફરવા લાગ્યો અને અંતે એક વણિકના શરીરમાં પ્રવેશ્યો અને પુણ્યદાયીની મથુરાપુરીમાં ગયો. ત્યાંના રક્ષકોએ, તાંત્રિકોએ એને વણિકના શરીરમાંથી બહાર કાઢ્યો એટલે એ અરણ્યમાં ઋષિઓના આશ્રમમાં ફરવા લાગ્યો. જન્માષ્ટમીના દિવસે ઋષિઓએ મહાપૂજા કરી, રાત્રિએ જાગરણ કર્યું અને કીર્તન કર્યા. ભાગ્યવશાત આ સઘળું એ પિશાચે જોયું અને કથા સાંભળી એટલે એ જ વખતે એના પાપ દૂર થયા, અંતઃકરણ શુદ્ધ થયું અને એ પ્રેતદેહ છોડી વિમાનમાં બેઠો અને મારા દૂતો વૈકુંઠમાં લાવ્યા. જન્માષ્ટમી વ્રતના પ્રભાવથી એ પાપીને સામીપ્ય મુક્તિ અને દિવ્ય ભોગ મળ્યો. સત્સંગ રસિકો, તત્વજ્ઞાની મુનિઓએ પણ આ વ્રત નિરંતર કરવું એમ પુરાણોમાં કહે છે. આ વ્રત કરવાથી સર્વે મનોરથોની સિદ્ધિ થાય છે, સામીપ્ય મુક્તિ મળે છે. એ સર્વે વ્રતોમાં ઉત્તમ વ્રત છે. આ ભવિષ્ય પુરાણમાં કહેલી જન્માષ્ટમી વ્રતની કથા આપણે શ્રવણ કરી. આત્મીય સત્સંગ રસિકો, હવે જન્માષ્ટમી વ્રતનો ઉદ્યાપન વિધિ આપણે શ્રવણ કરીએ. આત્મીય સત્સંગ રસિકો, ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, હે દયાનિધે, હવે ઉદ્યાપન વિધિ કહો કે જેનાથી આ ઉત્તમ વ્રત પરિપૂર્ણ થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, પૂર્ણતિથિના દિવસે ચિત્તને સંયમમાં રાખી દ્રવ્ય અનુસાર તેનું ઉદ્યાપન કરવું. આગલે દિવસે એક વખત ભોજન કરીને મારું સ્મરણ કરતા કરતા સૂઈ જવું. પછી પ્રાતઃકાળે ઉઠી પુણ્ય શ્લોકોનું સ્મરણ કરી નિત્યકર્મ પૂર્ણ કરી બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવવું. પછી વેદોના પારંગત ધર્મજ્ઞ ગુરુને ઘેર આમંત્રી વસ્ત્ર, અલંકાર આદિ અર્પી ઋત્વિજોનું વરણ કરવું. પલ, અર્ધો પલ અથવા પાપલ સુવર્ણની યથાશક્તિ મૂર્તિ તૈયાર કરાવવી, એમાં સ્વચ્છતાથી કે છલથી દ્રવ્યનો લોપ કરવો નહીં. પછી પાદ્યો, અર્ઘ્યો, આચમનીયો વગેરે પાત્રો અને પૂજાની સામગ્રી તૈયાર કરાવવી. પછી ગોચરમાં જેટલું સ્થાન લીપી એમાં મંડળની રચના કરવી અને બ્રહ્માદિ દેવોની સ્થાપના કરી તેમની પૂજા કરાવવી. મંડપની રચના કરવી, એમાં ચાર દ્વાર રાખવા અને કેળના સ્તંભ બાંધી શોભા કરવી. પુષ્પ, ફળ વગેરેથી મંડપને સુશોભિત કરવો, એમાં સુંદર વિતાન બાંધવો. પવિત્ર થઈ મંડળમાં ત્રાંબાના અથવા મૃતિકાના ઘડાની સ્થાપના કરવી, એના પર રજતનું અથવા વાંસનું પાત્ર રાખવું અને વસ્ત્રથી આચ્છાદિત કરી ષોડશોપચારથી ધ્યાન, આવાહન, અમૃતિકરણ અને સ્વાગત આદિથી મારી પૂજા કરવી. પછી વિવિધ મંત્રોથી મારું ધ્યાન ધરવું. ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદાધર, પિતાંબર અને લક્ષ્મીજી સહિત જેવો વિભૂષિત છે એવા કૌસ્તુભ મણિની શોભાવાળા
મેઘશ્યામ સુલોચન ભગવાન શ્રી કૃષ્ણનું હું ધ્યાન ધરું છું. ધ્યાન પછી વિવિધ મંત્રોથી ભગવાનને આસન, પાદ્યો, અર્ઘ્યો, આચમન, મધુપર, સ્નાન, બે વસ્ત્ર, યજ્ઞોપવિત, મુકુટ, કુંડલ, કટીમેખલા, બે કડા, કૌસ્તુભ, વનમાલા વગેરે અલંકાર અર્પવા. પછી મંત્રો સહિત ચંદન, અક્ષત, પુષ્પો અને તુલસીદળથી દેવદેવસની પૂજા કરવી. પછી વિવિધ નામમંત્રોથી ભગવાન શ્રી કૃષ્ણની અંગ પૂજા કરવી. પછી ભગવાન શ્રી કૃષ્ણના પરિવારનું પૂજન કરવું. એમાં દેવકીજી, વસુદેવજી, રોહિણીજી, બલદેવજી, સાત્યકી, ઉદ્ધવજી, અક્રૂરજી, ઉગ્રસેન આદિ યાદવો, નંદરાય, યશોદા, ગોપ ગોપીઓ અને યમુનાજી અને કાલીય નાગના નામ મંત્ર સહિત પૂજા કરવી. પછી ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, ફળ, દક્ષિણા અર્પવી અને આરતી કરી પુષ્પાંજલિ અર્પવી, પ્રદક્ષિણા કરવી. પછી વિવિધ સ્તોત્રોનો પાઠ કરી ભગવાનની પ્રાર્થના કરવી. પછી મંત્રોનો ઉચ્ચાર કરી દેવકી સહિત ભગવાન શ્રી કૃષ્ણને ફરીથી અર્ઘ્ય અર્પવો. ચંદ્રોદય સમયે વિધિ સહિત રોહિણી સાથે ચંદ્રને અર્ઘ અર્પવો. આમ પૂજા કરી રાત્રિએ જાગરણ કરી ગીત, નૃત્ય, વાદ્ય સહિત ઉત્સવ કરવો અને પુરાણની કથાઓનું શ્રવણ કરવું. બીજે દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી મૂળ મંત્ર ઉચ્ચારી પાયસ, તલ અને ઘીનો 108 વાર હોમ કરવો. પછી પુરુષ સુક્તથી ઘીની આહુતિ આપવી અને પૂર્ણાહુતિ અર્પી અને હોમ સમાપ્ત કરવો. પછી ભક્તિભાવથી વસ્ત્ર, અલંકાર આદિ અર્પી આચાર્યની પૂજા કરવી. પછી વ્રતની પરિપૂર્ણતા માટે ઉત્તમ સ્વભાવ અને ગુણવાણી સુવર્ણજડિત, શિંગડાવાળી, રૌપ્યજડિત, ખરીઓવાળી, રત્નથી અલંકૃત પૂછવાળી, તામ્ર સુશોભિત પૃષ્ઠવાળી, સુણવ ઘંટવાળી, વસ્ત્રાચ્છાદિત સવત્સ દૂજણી ગાય આચાર્યને દાનવા આપી અને દોહવા કાંસાનું વાસણ તથા સાથે દક્ષિણા આપવી. વ્રતની પરિપૂર્તિ માટે વિધિ સહિત સામગ્રીવાળી સૈયા બ્રાહ્મણોને આપવી. 8 બ્રાહ્મણોને ભોજન કરાવી એમને દક્ષિણા અને અન્નથી ભરેલા કુંભ આપવા. ગરીબ ગુરબાઓને યોગ્ય સત્કાર કરી એમને સંતુષ્ટ કરવા. પછી સર્વેની આજ્ઞા લઈ સગા વહાલા સાથે સ્વયં ભોજન કરવું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ ઉદ્યાપન વિધિથી મનુષ્ય પાપરહિત થાય છે. આ લોકમાં પુત્ર, પૌત્ર, ધનધાન્ય વગેરેનું સુખ ભોગવી અંતે મારા લોક વૈકુંઠને પ્રાપ્ત કરે છે. આત્મીય સત્સંગ રસિકો, આમ ભવિષ્ય પુરાણમાં કહેલી જન્માષ્ટમી વ્રતની કથા વિધિ અને ઉદ્યાપન વિધિ આપણે સાથે મળી અને શ્રવણ કરી. વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો, કોમેન્ટ કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.